रन फॉर वोट बा आबाल वृद्ध सौए अचूक मतदान नो आप्यो संदेश। विधानसभा ने आ चूंटणी में प्रथम वक्त मतदान करनार मुख बधिरो पण जोड़ाया। શહેરના વરિષ્ઠ મતદાર રમંત વિરાંગણા અને વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનના બ્રાન્ડ એમ્બેસેડર 87 વર્ષીય ડોક્ટર ભગવતી ઓજાએ પણ યુવાઓને શરમાવે તેવી સ્ફૂર્તિથી મતદાન જાગૃતિ માટે 3 કિલોમીટરની દોડ લગાવીને હું મતદાન અચૂક કરીશ તેવો પ્રેરણાત્મક સંદેશ આપ્યો હતો। તેમણે કહ્યું કે હું આટલી ઉંમરે પણ દર વખતે અચૂક મતદાન કરવા જાઉં છું તો તમારે પણ ભૂલ્યા વગર મતદાન કરીને વડોદરામાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક મતદાન થાય જે જવાબદારી માથે લેવાની છે। સૌથી નાની વયનો અને નેશનલ ગેમ્સમાં મલખંબમાં એવોર્ડ વિજેતા શૌર્યજીત खैरे ये पण आ दौड़ में उत्साहपूर्वक भाग लईने मतदान जागृति नो संदेश आप्यो हतो। આજે વડોદરા શહેરના તમામ નાગરિકો જેઓ યુવા મતદારો તરીકે નોંધાયા છે અને એવા મતદારો કે જેઓ ખૂબ 80+ના અને PWD વોટર્સ છે પરંતુ ઉત્સાહભેર આજે રન ફોર વોટની આયોજનમાં જોડાયા છે, તેઓ આ રીતે વડોદરાના શહેરના સુજ્ઞ મતદારોને અને વડોદરા જિલ્લાના મતદારોને આગ્રહભરી અપીલ કરવા માગે છે કે વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022માં આપણે તમામ ઉત્સાહભેર મતદાન કરીએ અને લોકશાહીને મજબૂત બનાવીએ। હું આ તબક્કે વડોદરા શહેર અને વડોદરા જિલ્લાના તમામ મતદારોને આગ્રહભરી વિનંતી કરું છું કે 5 ડિસેમ્બર 2022ના રોજ સમયસર મતદાન મથકે પહોંચી આપના મતાધિકારનો ઉપયોગ કરો। જય હિંદ। એટલે 5 ડિસેમ્બરે મતદાન છે એટલે અમે તો ગઈ વખતે બી જ્યારે વોટેથોન થઈ તો ત્યારે ભાગ લીધો હતો અને અમારા મયંકભાઈ ત્રિવેદીનો ગઈકાલે મેસેજ પણ હતો સોશિયલ આપણા સામાજિક સુરક્ષા અધિકારી છે કે તમે લોકો આવજો એટલે અમે તો અમે આવવાના જ હતા અને અમે આવ્યા જ છે। ગઈ વખતે પણ વોટેથોનમાં ભાગ લીધો હતો અને આ વખતે બી લેવાનું છે એક જાગૃતિ માટે અને આ વખતે દિવ્યાંગો માટે બહુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે એવું સાંભળ્યું છે। ઇવન ઘરે જઈને પણ લોકો વોટ લેવાના છે અને એ લોકોનો 1-to-1 એ લોકોનો એપ્રોચ છે ગવર્મેન્ટનો, અમારી ઘરે પણ ગવર્મેન્ટનો માણસ આવી ગયો હતો। ઇટ્સ અ ગુડ થિંગ અને બધાએ મતદાન કરવું જોઈએ એવું મારું, ભલે તમને કોઈ ઉમેદવાર ના ગમે કંઈ નાટો આપો પણ એટલીસ્ટ વોટિંગ તો કરો જ। રાજેન્દ્રભાઈ શાહ, હું રિટાયર્ડ LIC ઓફિસર છું અને મારા વાઈફ છે ભારતીબેન શાહ અને હું ડૉક્ટર ભગવતી ઓઝા, 87 વર્ષની ઉંમર છે મારી। આપણે ચૂંટણી પર્વ આવી રહ્યું છે, આપણે બધા સાથે મળી અને મતદાન કરીએ અને ચૂંટણી પર્વની ઉજવણી કરીએ। હું પણ આ ઉંમરે 87 વર્ષની ઉંમરે મતદાન કરવાની છું। આપ સૌને વિનંતી છે કે આપણે બધા મતદાન કરી અને વડોદરાનું નામ આગળ લાવીએ, વડોદરાનું મતદાન સૌથી વધારે થાય એવો આપણે પ્રયત્ન કરીએ। જય હિંદ। અમે મોરારજી દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપેથી એન્ડ યોગિક સાયન્સના સ્ટુડન્ટ છીએ અને અમારું ફર્સ્ટ ટાઈમ વોટિંગ છે અહીંયા ઘડી અને અમે ખૂબ જ એક્સાઇટેડ છીએ આની માટે અને આ અમે સૌભાગ્યવતી છે કે અમને આમાં મેરેથોનમાં દોડવાનો ચાન્સ મળ્યો છે અને અમે ભારતના નાગરિક હોવાની અમારી આ ફરજ બને છે વોટિંગ કરવાની, તો આ અમારું ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે જેના લીધે અમે ખૂબ જ અમે એક્સાઇટેડ છીએ આની માટે। અન્ય વોટર્સને અમે એ જ સંદેશો આપીશું કે જેમ આપણી પર આપણી જેમ ફરજ, જેમ કે રિસ્પોન્સિબિલિટી આવે છે એવી રીતે આપણે અગર કોઈ ફ્રીડમ મળતી હોય તો આપણને રિસ્પોન્સિબિલિટી બી આવે છે એની સાથે સાથે, તો આપણે રિસ્પોન્સિબિલિટી અત્યારના સિવિલાઇઝેશન પ્રમાણે ફોલો કરવી જોઈએ। વોટિંગ કરવી ભારત નાગરિકની હરેકની એક રિસ્પોન્સિબિલિટી છે, તો બધ સર્વે કરવી જોઈએ। મૈથિલી આનંદ।